આ છે સૌરાષ્ટ્ર. આજ સુધી આપણે ઘણી વખત કહેતા હોય કે કાશ્મીર કાશ્મીરની વાતો કરતા હોય, કાશ્મીર જેમ હિસ્સો છે એમ હશે આપણું સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લાનું આંબા ગામ. અને આ તમે જોવો છો કે આ શેત્રુજી નદીનું જે પાણી છે અને આ બધા જ કપડાં ધોઈ રહ્યા છે, અને આજ તમે નજારો જોઈ રહ્યા છો એ કાશ્મીરથી કમ નથી. પણ આજ સુધી આપણને એનો ખરેખર રંગ ખબર નથી કે સૌરાષ્ટ્ર શું છે. આવો સૌરાષ્ટ્રમાં ફરો તો ખ્યાલ આવશે કે સૌરાષ્ટ્ર શું છે. આજે તમે નજારો જોઈ રહ્યા છો એ અદ્ભુત નજારો છે, અને સામે એક મંદિર દેખાઈ રહ્યું છે. જ્યારે આપાગીગાની જે મંદિર છે એ મેન સ્થાન છે, અહીંથી જ આ મંદિર દેખાઈ રહ્યા, ધજાઓ દેખાઈ રહી છે. એ ધજા ત્યાંથી આપાગીગા સત્તાધાર ગયા અને પછી સત્તાધાર ધામ બન્યું. આંબા જળને કાંઠે બહુ મોટું ધામ બન્યું અને બહુ નજારો સારો છે. ચોમાસાનો ટાઈમ છે અને અમે મિત્રો સાથે અહીંયા પધાર્યા છીએ, તો જરૂરથી મુલાકાત લેજો. આજે અમે આવ્યા છીએ મનુભાઈ ચાવડાના બગીચા પર. અત્યારે અમે હું વરુણભાઈ જેવીભાઈ અને મનુભાઈ ચાવડા એ પણ અમારી સાથે છે. તમને મુલાકાત કરાવું લાઈવ છે. સરસ બે શબ્દ કયો પબ્લિકને. આજે હિંમતભાઈ લાડુમોર અમારા નાલંદા ફાર્મ જે છે બગદાણાની બાજુમાં મોણપર ગામે કેસર કેરીના આંબાનો બગીચો છે. બધા જ પ્રકારના ફ્રૂટ છે અહીંયા, મોસંબી સંતરા નારંગી કાજુ બદામ અંજીર અને કેસર કેરીની બધી જાત, લગભગ મોસ્ટ ઓફ બધી જાતો અહીંયા અમે ઉગાડી છે. અને આજે બરાબર ગાંડી ગીર હોય ને એવી નાઘેર લીલી થઈ છે, એટલે ગમે ત્યારે અહીંયા આવો આ બાજુ તો અમારા બગીચાની મુલાકાત લો. બહુ જ અમે આજે મનુભાઈના રોટલા ખાધા અને બહુ મજા આવી. હું વરુણભાઈ અને જેવીભાઈ બધા જ આવ્યા છીએ. બંધારા યોજનામાં થઈ શકે કે સીધું વધારાનું પાણી દરિયામાં જતું રહે અને બાકી મીઠું પાણી છે એ ખેડૂતો અને આજુબાજુના બધા લોકો વાપરી શકે, પર્યાવરણની જાળવણી થાય અને નાના ખેડૂતોને આ બંધારાને લીધે જે 2000માં બાંધ્યો એને લીધે આ વિસ્તારના 10 ગામોને સીધો ફાયદો થયો. એવી જ રીતે આગળ માલડ બંધારો છે એને લીધે બીજા 20 ગામોને, અને એનામાંથી પ્રેરણા લઈને પછી મેથડા બંધારા યોજના ઉપર કામ કરવાનું ચાલુ કર્યું અને એના પ્રણેતા છે એ ડૉક્ટર કળસરિયા સાહેબ કહી શકાય, અને ત્યાર પછી અમે બધા એમાં જોડાયા. પણ આ વરદાન સમાન યોજનાઓ છે કાંઠા વિસ્તારના ખેડૂતોને નાના ગરીબ લોકો માટે.